રાજ્યના વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તે પરિપત્રની અંદર વિકાસ કમિશનરે ઉલ્લેખ કર્યો છે કે તાજેતરમાં જ સરકારના ધ્યાને આવ્યું છે કે વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓ સરકાર દ્વારા આપવામાં ન આવતી હોવા છતાં તેવી સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે પોતાની ઓફિસમાં એસી નખાવે છે અને સાથે સાથે સરકારી ગાડીઓની અંદર પણ એસીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે વિકાસ કમિશનર દ્વારા તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે રિપોર્ટ કરવા જણાવ્યું છે. ખુદ ડીડીઓના પીએની ચેમ્બરમાં જ જોવા મળ્યું એસી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જોવા મળ્યું એસી. તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જોવા મળ્યું એસી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઓફિસમાં જોવા મળ્યું એસી. રાજકોટની જિલ્લા પંચાયતમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના ડીડીઓ અનિલ રાણાવસિયા અને તેની પર્સનલ આસિસ્ટન્ટ એવા ચેતન ભટ્ટ કે જેઓ વર્ગ 3ના કર્મચારીઓની છે, તેમની પોતાની વ્યક્તિગત એસી લાગેલું જોવા મળ્યું. રાજ્યના વિકાસ કમિશનરે પરિપત્ર તો વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ માટે બહાર પાડ્યો છે, પરંતુ અહીં રાજકોટ જિલ્લા પંચાયતમાં તો વર્ગ 3ના કર્મચારીઓ પણ સરકારી ખર્ચે એસીની ઠંડી ઠંડી હવા માણતા નજરે પડ્યા છે. ત્યારે વિકાસ કમિશનરના પરિપત્ર અંગે બીડીઓના પર્સનલ આસિસ્ટન્ટે એકાદ બે દિવસમાં એસી કઢાવી નાખશે તેવું જણાવ્યું હતું. ભરત ભરડવા, ZS TV, રાજકોટ. જોઈ લે નિયમ શું છે એ બધા વિગતો જોઈને પછી આપશે. બરોબર, શું માનો છો સાહેબ, એસી હોવું જોઈએ ના હોવું જોઈએ? હવે જરૂરિયાત તો છે નહીં, એટલે કઈ પ્રશ્ન જ નથી. સરકારના નિયમોનું પાલન કરવું પડે. બસ હવે તરત જ ફોલો જ કરવામાં આવે ને સર, સરકારનો જે સૂચના મળી એનું અનુમોદન તરત જ આપવું જ પડે. એટલે ઇન્સ્પેક્શન જે કંઈ સર છે એ વિડીયો સર કરશે.